ગંદુ થયેલું દૂધ મોટે ભાગે આપણે મેળવતા હોઈએ છીએ અથવા ફેંકી દેતા હોઈએ છીએ. તો અહીંયા આપણું દૂધ ખરાબ થઈ ગયું છે અથવા તો દૂધ ઘણા સમયથી ફ્રીજમાં ગરમ કરીને મૂક્યું છે, એનો વપરાશ નથી થયો. તો એવું દૂધ ખાવું આપણી હેલ્થ માટે નુકસાન કરે છે. તો હવે અહીંયા એ ખરાબ થયેલા દૂધમાંથી આપણે બનાવીશું એકદમ બહાર જેવું જાળીદાર પનીર. ચલો જોઈએ રેસીપી. ખરેખર મિત્રો આ રેસીપી એકદમ સિમ્પલ છે, એકદમ સરળ છે બનાવવી, અને એકવાર તમે મેથડ સમજી લો તો ઓછા દૂધમાં પણ વધારે અને ગઠ્ઠેદાર પનીર બનાવી શકો છો. ચલો જોઈએ રેસીપી. મારી ચેનલ નવી છે, નાની છે, આ બધી જ મહેનત તમારા માટે, દિલથી લાઈક કરશો મિત્રો અને આશા રાખું છું તમારા સોશિયલ મીડિયામાં આ રેસીપી અવશ્ય શેરિંગ કરશો. આજે આપણે બગડી ગયેલા ખરાબ દૂધમાંથી બનાવીશું પનીર. તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો આપણું દૂધ છે બગડી જ ગયું છે. તો અહીંયા મેં સૌથી પહેલાં જે દૂધ મારું છે ખરાબ થઈ ગયેલું એને ગેસ પર મૂકી દીધું છે ગરમ કરવા માટે. દૂધ ગરમ થઈ રહ્યું છે, દૂધમાંથી ઉભરો ન આવે પરંતુ દૂધ થોડું ઉકળતું લાગે એટલે આપણે એમાં એડ કરીશું 3-4 લીંબુનો રસ. તો લીંબુનો રસ થોડો થોડો એડ કરીશું. અત્યારે આપણે 2 લીંબુનો રસ એડ કર્યો, થોડુંક એક જ વખત હલાવીશું, ગેસની આંચ ફૂલ રાખીશું અને જે પનીર બનવાની જે પ્રોસેસ છે એને આપણે એમ જ રહેવા દઈએ. તો અહીંયા મારું 1 લીટર અમૂલ ગોલ્ડનું જે દૂધ હતું એ ખરાબ થઈ ગયું છે. તો એમાંથી હું પનીર બનાવવાનો વિડીયો મને થયું કે તમારા સાથે શેરિંગ કરું. તો હું પનીર બનાવું છું તો મને થયું કે એનો પણ હું વિડીયો જ બનાવી દઉં. તો જ્યારે મેં દૂધ ઉકળવા મૂક્યું ત્યારે મને યાદ આવ્યું કે ચાલને હું આ પનીરનો વિડીયો બનાવી લઉં, એટલે પછી હું ફટાફટ કેમેરો લઈ અને વિડીયો બનાવ્યો. તો અહીંયા આપણે સરસ મજાનું પનીર છે એની પ્રોસેસ ચાલુ છે. સૌથી વધારે પનીર તમારું બનશે જો આ રીતે તમે કરશો તો. તમારે એક જ કામ કરવાનું, બહુ વધારે પડતું હલાવવાનું નહીં. દૂધમાં લીંબુ એડ કરી અને એ છે એને એની રીતે એડ કરવાનું. પહેલી વાર આપણે એડ કરીશું કેટલું લીંબુ, 2 લીંબુનો રસ, અને બીજી વાર આપણે એડ કરીશું થોડા લીંબુનો રસ. તો અહીંયા આપણે જે બીજી વાર લીંબુનો રસ એડ કર્યો એમાંથી તમે જો એની રીતે પાણીનો જે ભાગ છે છૂટો પડી રહ્યો છે. હવે અહીંયા ગઠ્ઠેદાર પનીર બનાવવું હોય તો આ રેસીપી બેસ્ટ, કારણ કે જો તમે હલાવ હલાવ કરશો ને તો પનીરના ગઠ્ઠા નહીં બને, આપણું પનીર છે છૂટું છૂટું રહેશે. એટલે એના જે પનીર છે એ ક્વોલિટીની રીતે અને ક્વાન્ટિટીની રીતે આપણને મજા નહીં આવે. તો હવે અહીંયા આપણું પનીર બનીને એકદમ રેડી છે. યાર 2 મિનિટ થાય છે પનીર બનતા. તો બજારમાં તમે મોંઘા મોંઘા પનીર લેવા જાઓ છો કેટલા રૂપિયાનો આવે છે, અને બીજું કેટલા દિવસ પહેલાં બનાવેલા પનીર આવે છે. અને હવે તો ન્યૂઝપેપરમાં આવે છે કે પનીર બી ડુપ્લિકેટ રીતે બને છે. તો શું તમારું જે પનીર છે એકદમ પરફેક્ટ રીતે છે? તો અહીંયા આપણે ઘરે જ બજાર કરતાં એકદમ સસ્તું અને સારું પનીર બનાવીશું. આ બાજુ એકદમ તમે જોઈ શકો છો પનીર અને પાણી બંને છૂટું પડી રહ્યું છે. અહીંયા આપણું એકદમ ગઠ્ઠાદાર પનીર બનીને રેડી છે. હવે તૈયાર થયેલા પનીરને આપણે 1 મિનિટ સુધી ઉકાળી અને પછી કોટનના કપડામાં લઈ લેવાનું છે. તો એની પણ હું તમને રીત બતાવીશ. ગેસની આંચ અત્યારે હું બંધ કરું છું અને પછી હું કેવી રીતે પનીરને કોટનના કપડામાં લઉં છું અને કેવી રીતે આપણે પનીરને સેટ કરીશું કે જેનાથી ચપ્પા વડે પણ જે માર્કેટમાં આપણે ચપ્પાથી પીસીસ કરીએ છીએ તો આ પનીરના કેવી રીતે પીસ થશે એ પણ તમને જણાવીશ. જોતા રહો રેસીપીનો વિડીયો. અહીંયા આપણે એક કાણાવાળું વાસણ લેવાનું છે. આવી રીતે નીચે એક બીજું વાસણ, એના પર આવું સ્ટેન્ડ રાખવાનું છે. કાણાવાળા વાસણની અંદર આપણે મૂકી દઈએ એકદમ પાતળું પાતળું મલમલનું કોટનનું કપડું. મારા પાસે જે આપણે ધોતી મોટે ભાગે પહેરતા હોય, તો બ્રાહ્મણ છીએ એટલે અમારા પાસે ધોતી હોય જ, તો એ ધોતીનો એકદમ પાતળો પાતળો કટકો લીધો છે. હવે આમાં આપણે પનીરને ગાળી લેવાનું છે, જેના કારણે જે બધું પાણી છે ને એ બધું નીચે જતું રહેશે અને ઉપરની સાઈડ આપણું પનીર રહેશે. તો હવે આપણે થોડું ઠંડુ થાય ને એની વેઇટ કરીએ. તો અહીંયા આપણું પનીર બનીને રેડી છે. આ પનીરને મેં વોશ કર્યું છે, 1 લીટર પાણીથી ધોઈ લીધું છે, જેના કારણે લીંબુની જે ખટાશ હોય છે એ નીકળી જાય અને આપણું પનીર એકદમ વ્હાઈટ બનશે. હવે આ પનીરની પોટલી વાળવાની છે, પોટલી એકદમ ટાઈટ વાળવાની, જેના કારણે એમાં રહેલો જે પાણીનો ભાગ હોય એ બધો જ નીકળી જાય, નીકળી જશે. તો અને તૈયાર થયેલું જે પનીર છે એને આપણે ફ્રીજમાં મૂકીશું સેટ થવા માટે. તો અહીંયા ઘણું બધું પાણી તમે જોઈ શકો છો એકદમ નીકળી ગયું છે અને હજી પણ પાણી નીકળશે. તો આ પાણીને આપણે સાઈડ પર રાખી દઈએ. આ વાસણ છે એને આપણે ઊંધું રાખીશું, જેના કારણે નીચે જે વાસણ છે એ થોડું ઊંચું રહે
અને આ જે પોટલી છે એને એકદમ ટાઈટ વાળી દઈએ. ઓકે, આપણું જે પનીર સેટ પણ થઈ જશે અને પાણી પણ બધું નીકળી જશે. તો આ પોટલીને આપણે રાખી દઈએ આવી રીતે ઊંધી, અને આના ઉપર થોડું વજન મૂકી અને ફ્રીજમાં 3-4 કલાક માટે મૂકીશું, એટલે આપણું પનીર એકદમ સરસ સેટ થઈ જશે. તો ચલો આપણે 3-4 કલાક પછી મળીએ. તો અહીંયા આપણું પનીર એકદમ સરસ મજાનું બનીને રેડી છે. તમે અહીંયા જોઈ શકો છો, આપણે અહીંયા બધું જ પાણી પનીરમાંથી નીતરી ગયું છે. 5 કલાકની બદલે મેં ટોટલ 7 કલાક રાખ્યો છે. આપણે 7 મિનિટ પછી વિડીયો બનાવી રહ્યા છીએ. તો અહીંયા આપણું પનીર એકદમ મસ્ત મજાનું રેડી છે. પનીરમાંથી આપણે સરસ મજાના પીસીસ કરીશું. વાવ, એકદમ સરસ મજાનું જાડું અને ગઠ્ઠાદાર આપણું પનીર અને એકદમ વ્હાઈટ તમે જોઈ શકો છો બનીને રેડી છે. તો ખરેખર તમને એવું થાય કે આપણે ઘરનું એકદમ ફ્રેશ પનીર ખાવું છે બનાવીને, ત્યારે તમે આવી રીતે પનીર બનાવો અને ખરેખર આ પનીર બનાવીને ખાઓ. બજાર કરતાં એકદમ સસ્તું, માર્કેટ કરતાં એકદમ સહેલું અને એકદમ ફ્રેશ, આપણી હેલ્થ માટે, નાના બાળકોની હેલ્થ માટે તમારે હંમેશા આવી જ રીતે તાજું તાજું પનીર બનાવીને ખાવું જોઈએ. તો ખરેખર મિત્રો, આજની આ રેસીપી તમને કેવી લાગી છે? પનીર બનાવવાની પસંદ આવે છે તો ચોક્કસ મને જણાવજો. ખરેખર મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે, મારી જે નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું. આશા રાખું છું સૌથી વધારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો.